અમદાવાદમાં યોજાયેલા રાષ્ટ્રીય મોદી સમાજના સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેઓએ પીએમ મોદીની કાર્યશૈલીના વખાણ કર્યા હતા. કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન પણ પીએમ મોદીના ઓટોગ્રાફ માંગે છે, જે ભારતીય તરીકે ગર્વ લેવા જેવી વાત છે. બાઇડન ભી અગર કહેતે હૈ કે હમે મોદી જી આપકા ઓટોગ્રાફ ચાહિયે, આપ અમેરિકા મે બહોત તબ ભારતીય નાતે બહોત આનંદ બહોત ગૌરવ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એસટીની 321 બસોને લીલી ઝંડી આપી. હવે જૂની બસોના સ્થાને દોડશે નવી બસ. ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એસટી નિગમની 321 નવી બસોને લીલી ઝંડી આપી. ચાંદખેડા ખાતે યોજાયેલ એસટી નિગમના કાર્યક્રમમાં અમિત શાહે બસોને ફ્લેગ ઓફ કરાવ્યું, જેની સાથે એસટી નિગમમાં 321 નવી બસો ઉમેરાઈ છે. આ 321 બસ કુલ 104 કરોડના ખર્ચે તૈયાર કરાઈ છે. 321 બસમાંથી 58 બસ ટુ સીટેડ છે, 99 જેટલી સ્લીપર બસ છે, જ્યારે 162 જેટલી મિની બસ છે. આ નવી બસોની આધુનિકતાની વાત કરવામાં આવે તો નવી બસો આધુનિક સિસ્ટમથી સજ્જ છે, જેમાં આરામદાયક પુશબેક સીટ, ઇમરજન્સી એક્ઝિટ ડોર, એસ્કેપ હેચ 2, ઇમરજન્સી પેનિક બટન, પાર્કિંગ સેન્સર, રીડિંગ લાઇટ્સ અને આગ લાગે તો તેને બુજાવવા માટે ઓટોમેટિક સિસ્ટમ ચાલુ થઈ જાય છે. બસમાં આગ લાગવાનો બનાવ વારંવાર બને છે, જોકે આ આધુનિક બસોમાં નિયમોને ફોલો કરીને નવી 321 બસોમાં ફાયર એલાર્મ સિસ્ટમ તેમજ ફાયર એક્સ્ટિંગ્યુશર વ્યવસ્થા રાખવામાં આવી છે, તો એન્જિન પાસે પણ વિશેષ એક્સ્ટિંગ્યુશર મૂકવામાં આવ્યા છે. નર્મદામાં 10મી ચિંતન શિબિરનું સમાપન. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રજા કલ્યાણના નવા રસ્તા શોધવાનું કામ કરે છે ચિંતન શિબિર. નર્મદાના એકતાનગર ટેન્ટ સિટી ખાતે યોજાયેલી ત્રિદિવસીય ચિંતન શિબિરનું સમાપન થયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યભરના અનેક અધિકારીઓ તેમજ પ્રધાનોએ ભાગ લીધો. મુખ્યમંત્રીએ કહ્યું કે અત્યુદય છેવાડાના માનવીને પણ સરકારી સેવા કે યોજનાનો લાભ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તેવી નવતર કાર્યશૈલી વિકસાવવા અને તેમાં ટેકનોલોજીનો વિનિયોગ કરવા ચિંતન શિબિર ખૂટતી કડીઓ પૂરવાનું કામ કરે છે. આ શિબિરમાં અન્ય વિષયના નિષ્ણાંતોએ પણ પોતાના વિષય સંબંધિત વિચારો સ્પષ્ટ કર્યા હતા. 3 દિવસમાં મેનેજમેન્ટથી લઈને ગુડ ગવર્નન્સ સુધીના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આરોગ્ય, શિક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિષય સહિત અનેક મુદ્દે મનમંથન થયું હતું અને અન્ય રાજ્યની તુલનામાં જ્યાં રાજ્ય સરકાર પાછળ છે તે સંદર્ભે પણ મહાનુભાવોએ ચર્ચા કરી હતી. સમગ્ર ચર્ચાઓ બાદ થયેલા નિષ્કર્ષની રાજ્ય સરકાર આગામી દિવસોમાં અમલવારી કરશે.